अस्सलाम वालेकुम। तारीख 8/12/2020 वार मंगलवार ना रोज जेके एमबीपीएस ऑनलाइन शिक्षण में आपनु स्वागत छे। धोरण 2 विषय आपणो छे कलोल। पाठ 6 पर्वतनो मुराब्बो जोई रह्या छे आपणे स्वाध्याय पोथीमां। तो बाळको जेनी पासे स्वाध्याय पोथी न होय ए बाळक कलोलनी नोटबुकमां लखे। चलो आज आपणे प्रश्न नंबर 8 चर्चा करीशुं। योग्य रीते जोड़ो, जेम के नमूनो आप्यो छे। पहलू छे क, मारे शाकभाजीनी लारी छे। कोनी लारी हती? तो के शंकराभाईनी। ते एमनी आप सामे जे खानुं आप्युं छे ने त्यां आपणे क लख्युं छे, बराबर, शंकराभाईनी सामे क। बीजुं छे, हूँ मारा मम्मी पप्पा साथे छूं। आ वाक्य कोण बोले छे? तो के तृप्ति, एटले आपणे ख लख्युं। ત્રીજું, મારે 4 પગ છે। કોના 4 પગ હતા? તો કે ગ બળદના, એટલે ત્યાં આપણે લખ્યું ગ। હું દૂધ વેચું છું। કોણ દૂધ વેચતું હતું? કે હર્ષદભાઈ, તો આપણે ત્યાં લખીશું ગ, ઘરનો ગ। પછી છે, મારી ચાની દુકાન છે। કોની ચાની દુકાન હતી? ચંદ્રકાંતની, એટલે આપણે લખીશું ત્યાં ચ। મારા હાથમાં મોબાઈલ છે। કોના હાથમાં મોબાઈલ હતો? તો આર્યનના, ત્યાં આપણે લખીશું છ, છત્રીનો છ। હું બ્રશ, કાંસકો અને તેલ ખરીદું છું। કોણ ખરીદતું હતું? જ, મૃગેશભાઈ, તો આપણે ત્યાં લખીશું મૃગેશભાઈની સામે જ। મારું ડુંગર જેવું શરીર છે। કોનું ડુંગર જેવું શરીર હતું? પર્વતનું, ત્યાં આપણે લખીશું જ, જ ઝબલાનો જ। પછી છે, મારી પાસે બળદ છે। કોની પાસે બળદ હતું? ટ, અમૃતકાકા પાસે બળદ હતું, ત્યાં આપણે લખીશું ટ, ટપાલીનો ટ। હવે આપણે 9 પ્રશ્નની ચર્ચા કરીએ। યોગ્ય શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। પહેલું છે, શંકરભાઈની ખાલી જગ્યાની લારી હતી। શાની હતી? તો કે શાકભાજીની। બીજું છે, મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી કરી શામાં મૂકતા હતા? તો કે થેલીમાં। ત્રીજું છે, પ્રકાશભાઈ અને દર્શનાબહેન ખાલી જગ્યા માટે કપડાં ખરીદતા હતા। કોના માટે? તૃપ્તિ માટે, બરાબર। પછી છે ચોથું, હર્ષદભાઈ ખાલી જગ્યા પર દૂધના કેલ લઈ જતા હતા। શાની ઉપર? સાયકલ પર। પાંચમું છે, પાથેશભાઈ પ્રેમીલાબહેન અને ખાલી જગ્યાના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું। ત્રીજું કોણ હતું? હર્ષવર્ધન। છઠ્ઠું છે, શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા। તો શું આવશે અહીંયા? ફુગ્ગા। તો જે તમને ટેકનિકલ પ્રોબ્લેમને કારણે વ્યવસ્થિત ન દેખાતું હોય, હું આ બાજુ તમારી સમક્ષ લખું છું, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। ફુગ્ગા, બરાબર। ગ અડધો આવશે, ગ અડધો આવશે, ને અહીંયા બાજુમાં લાઈન કરી દેવાની, એટલે શું થઈ ગયું? ફુગ્ગા। તમે ફ બરાબર લખજો જોઈને, બરાબર, ફુગ્ગા, બરાબર, આ રીતે લખાશે। ચાલો 7મું, બરાબર, 7મી ખાલી જગ્યા, ખાલી જગ્યાનો બળદ બજારમાં ઘૂસ્યો। કોનો બળદ હતો? તો કે અમૃત કાકાનો, બરાબર, તો અહીંયા આવશે અમૃત કાકા। 10મું પ્રશ્ન, નીચે આપેલા નીચેના સાચા વાક્ય સામે ખરાની અને ખોટા વાક્ય સામે ખોટાની નિશાની કરો, જે તમારી સમક્ષ બોક્સ આપ્યા છે સામે તેમાં આપણે લખવાના છે। પહેલું છે, હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો, તો શું આવશે અહીંયા? હર્ષવર્ધન હતો, ખોટું વાક્ય આવશે। બીજું, મૃગેશભાઈ બ્રશ, કાંસકો અને તેલ ખરીદતા હતા, હા, તો એ વાક્ય સાચું છે, એટલે ખરાની નિશાની કરીશું। ત્રીજું, શંકરભાઈની શાકભાજીની દુકાન હતી, દુકાન હતી, લારી હતી, એટલે વાક્ય ખોટું છે। ચોથું, હર્ષદભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા, હર્ષદભાઈ હતા, ના, તો વાક્ય ખોટું આવશે। પાંચમું, પાથેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા, ના, તો આ વાક્ય પણ ખોટું આવશે। સમજ પડી ગઈ બાળકો? 9 અને 10માં પ્રશ્નમાં હવે આપણે 11માં પ્રશ્ન જોઈશું। પૃથ્વી પરના બજારમાં તમારે જવાનું છે, જે વિશે યોગ્ય તે વિશે આપેલા પ્રશ્નનો ઉપયોગ કરીને ઉત્તર તમારે લખવાનું છે, જે તમારી સમક્ષ જમણી બાજુ પ્રશ્ન આપ્યા છે તેમાં તમારે નીચે આપેલા ખાનામાં જવાબ લખવાના છે। પહેલો છે, તમે ક્યાં જશો? તો આપણે તો પૃથ્વીપુરના બજારનું જ કીધું છે, એટલે અમે પૃથ્વીપુરના બજારમાં જઈશું। બીજું, તમે ત્યાં શું કરશો? બજારમાં જઈને શું કરવાનું હોય? તો અમારે અમે ત્યાંથી ચીજ વસ્તુઓની ખરીદી કરીશું।
ત્રીજું તમે કોની સાથે જશો? તો ભાઈ મમ્મી પપ્પા હોય તો મમ્મી પપ્પા સાથે જઈશું, મોટા ભાઈ બહેન હોય તો એમની સાથે જઈશું. ચોથું તમારી સાથે શું, તમારે સાથે શું લઈને જશો? તમે બજારમાં જાઓ તો શું સાથે લઈને જાઓ? તો અમે અમારી સાથે પૈસાનું પાકીટ અને થેલી લઈને જઈશું. ત્યાંથી શું ખરીદશો? તો જીવન જરૂરી ચીજવસ્તુઓનું સામાન તેમજ કપડાં, અને જો નાના બાળકો હોય તો આપણે રમકડાંની ખરીદી કરીશું. ચલો બાળકો, પ્રશ્ન નંબર 12 જુઓ. ચિત્ર જુઓ અને નામ લખો, અભિનય કરો. તમને જે વાર્તા સમક્ષ જે વાર્તામાં જે પાત્રો આપ્યા હતા એ વ્યવસાય કરો, અને આ જે સ્કૂટર જેમનું હોય તેના વિશે આપણે લખવાનું છે. વાર્તામાં આવતા પાત્રોના આધારે પહેલું જે છે શાકભાજીની, તો કોનું હતું શાકભાજી? સકરાભાઈની લારી હતી, બરાબર. બીજું છે દૂધ પર, દૂધના કેન લઈને કોણ જતું હતું? તો કે હર્ષદભાઈ. ત્રીજું સ્કૂટર કોનું હતું? પાથરેશભાઈનું. અને ચોથું આવશે ચંદ્રકાંતની ચાની દુકાન હતી, એટલે આવશે ચંદ્રકાંત. હવે 13મા પ્રશ્ન છે, તમારે મિત્ર સાથે વાતચીત કરીને મૌલિકતાના આધારે જવાબ લખવાના છે. બળદ આવ્યા પહેલાં કોણ શું કરી રહ્યું હતું? બધા પોતપોતાના કામ કરી રહ્યા હતા, બજારની અંદર વ્યવસાય કરો, બરાબર, પોતાના ધંધામાં બિઝી હતા, વ્યસ્ત હતા. બીજું બળદ આવ્યા બાદ કોણ શું કરી રહ્યું હતું? પોતાનો જીવ બચાવી રહ્યા છે બળદથી, અને હેમ કેમ ભાગી રહેલા, બધું અસ્તવ્યસ્ત તમને બજારના ચિત્ર આધારે દેખાતું હશે, એના આધારે લખવાનું છે. જો અચાનક વરસાદ પડે તો બધા શું કરતા હોય? એ તમારે મૌલિકતાના આધારે જવાબો લખવાના છે. બાળકો, તમને આજના વિડીયોમાં પ્રશ્ન વિશેની ચર્ચા તમને સમજ પડી ગઈ હશે. આશા કરું છું કે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવતા વિડીયોમાં મળીશું. થેન્ક યુ.